કારણ એક જ કે મારે બધાથી અલગ કરવું હતું, કે બધી જે જનરલમાં બધી જે લેડીઝો કરે છે એ રીતનું મારે નહોતું કરવું. મને એમ થતું હતું કે હું પહેલેથી જ કંઈક અલગ જ વસ્તુ કરું કે જેમાં મારું એમ કે મારું કંઈક આગળ હું કંઈક વધી શકું અને કંઈક નામ કાઢી શકું, ટૂંકમાં એ રીતની મારી ગણતરી હતી. એટલા માટે મેં એમ કે ફોટોગ્રાફી લાઈન ચૂઝ કરી. અને બીજી વસ્તુ કે અમારી પેઢી દર પેઢીનો બિઝનેસ, એટલે વધારે મને એ એમ લાગ્યું કે એ વધારે કરું તો વધારે સારું એમ, એટલા માટે આ ફોટોગ્રાફી લાઈન ચૂઝ કરી. આ ફોટોગ્રાફી તમે કરો છો તો એમાં તમે કેવા કેવા ફંક્શન અટેન્ડ કરતા હોય? ફોટોગ્રાફીમાં મેરેજ ફંક્શન છે, બર્થડે ફંક્શન છે, પછી શ્રીમંત છે, પછી ટૂંકમાં ફોટોગ્રાફી જે ફંક્શનમાં થઈ શકે એવા ટોટલી ફંક્શન હું એટેન્ડ કરી શકું છું. લોકો તરફથી કેવો પ્રતિભાવ મળતો હોય છે કે જનરલી લેડીઝ છે આ પ્રકારના ફંક્શન કે મેરેજીસ કે આ તે એવું બધું લેતા નથી હોતા, તો ત્યારે લોકો એમ જોયું કે ઓહો લેડી ફોટોગ્રાફર છે એમ, તો ત્યારે કેવું ફીલ થાય છે અથવા લોકોનો પ્રતિભાવ કેવો હોય છે? જો એમાં એવું છે કે ઘણી વખત સારો પણ મળે છે, ઘણી વખત ખરાબ પણ મળે છે. ઘણાને સારું પણ લાગે છે, જે સારા ઘરમાંથી હોય, જે સારા ફેમિલીમાંથી આવતા હોય, એ બધાને એમ થાય કે ઓહો લેડીઝ ફોટોગ્રાફર છે તો સારું. અને જનરલી વધારે પડતું લેડીઝ જે હોય મેરેજ ફંક્શનમાં જે લેડીઝ તૈયાર થયેલી હોય અને એના જ્યારે હું ફોટોગ્રાફ્સ લેવા જાઉં છું ત્યારે એમ કે હાઈસ લેડીઝ ફોટોગ્રાફર છે એટલે આપણને કાંઈ ટેન્શન નહીં રહે એમ, એવું એ લોકો ફીલ કરતા હોય છે કે લેડીઝ છે એટલે વાંધો નહીં આવે એમ. અને એ સ્ટાઇલ આપવામાં કે મારે જે રીતની ફોટોગ્રાફી કરવી હોય એ રીતે કરવામાં એ જરા હિચકિચતા નથી. અને ઘણી જગ્યાએ એવું પણ થાય છે કે લેડીઝ છે હવે એને શું એ કે કામ આપે એમ, એવું પણ બને છે એમ. કારણ કે ઘણા ફેમિલી એવા પણ હોય છે કે જે લેડીઝને ટૂંકમાં રોકવા માગતા હોય, આગળ આવવા ન દેવા માગતા હોય, એવા પણ માણસો હોય છે. એટલે એને હિસાબે એ લોકો એમ કે આપણને નેગેટિવ ઓલાથી જોતા હોય છે એમ. બાકી ઓમ ઘણા ઓલામાં તો સારો જ રિસ્પોન્સ મળે છે મને, બને ત્યાં સુધી. અત્યાર સુધી મારી સાથે કોઈ એવો પ્રસંગ નથી બહેનો કે જે જ્યાં મને ખરાબ રિસ્પોન્સ મળ્યો હોય, અત્યાર સુધી મને સારો જ રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્ડમાં એમ નકારાત્મક પ્રતિભાવો પણ મળે છે ખરા, ત્યારે આમ તમારો જે ઉત્સાહ હોય એમાં કોઈ દિવસ આમ વોટ આવેલી ખરી? કોઈ કોઈ વખત એવું બની જાય, આમ દિલમાં એવું લાગી જાય કે શું મેં આ ખોટું ચૂઝ કર્યું છે, ફોટોગ્રાફી લાઈન મેં ચૂઝ કરી છે તો શું એ મેં ખોટી એમ કે ચૂઝ કરી છે કે શું છે એ મને ખુદને ન ખબર પડે. પણ પછી થોડીક સેકન્ડમાં પાછું હું ભૂલી જાઉં એમ થાય હશે. માણસો છે, માણસોને મગજ જુદા જુદા હોય એટલે વિચારો પણ જુદા જુદા હોય, એને હિસાબે એમ કે થોડુંક લેટ ગો આપણે કરી નાખીએ, કંઈ વાંધો નહીં, આપણે આપણું કામ કરવા આવ્યા છીએ, આપણું કામ કરી લે. પછી જ્યારે એ મારું કામ જોવે છે, જે વ્યક્તિ મને નેગેટિવ કરતા હોય પણ એ જ્યારે મારું કામ જોવે છે ત્યારે ઓટોમેટિકલી એને એવું થાય છે કે ના ભલે બેન રહ્યા પણ ફોટોગ્રાફી સરસ કરે છે, કામ સારું કરે છે. એ ત્યારે જ તે પછી ઇન એ વ્યક્તિ બીજું જ ફંક્શન આપણને આપવા આવે છે, ત્યારે એમ થાય છે કે ના ભલે ને માણસ છે તો બોલે ખરા, આમે બોલે ને આમે બોલે, એવું થાય એમ. પરિવાર તરફથી કેવું પ્રોત્સાહન મળે છે? પરિવાર તરફથી જ્યારે હું મેરેજ નહોતા થયા ત્યારે મારા ફાધર મધરે મને ખૂબ જ રિસ્પોન્સ આપેલો. અને મેં 10-12 વર્ષ તો મમ્મી પપ્પાને ત્યાં જ કામ કરેલું, પછી 12 વર્ષ પછી મારા મેરેજ થઈ ગયા ફોટોગ્રાફી લાઈન પછી. ફોટોગ્રાફીના 12 વર્ષ પછી મારા મેરેજ થઈ ગયા તો મારા સાસુ એક જ છે અને મારા સસરા નથી, મારા સાસુએ અને મારા હસબન્ડે મને ખૂબ સારો રિસ્પોન્સ આપેલો છે. ઇવન મારી 3 નણંદો છે, નણંદોએ પણ મને ઘણો બધો સારો રિસ્પોન્સ આપેલો છે. કોઈ પણ વખત મને એવું નથી લાગવા દીધું કે હું આ કામ કરું છું તો તું આ એમ કે બહારનું કામ કરશ તો ઘરનું કામ શું કામ નથી કરતી કે આ કે તે, એવું કોઈ દિવસ મને લાગવા નથી દીધું એને. અને બહુ જ સારો રિસ્પોન્સ આપે છે મને બધી રીતે. તમે સૌ પ્રથમ વખત ક્યારે ફોટોગ્રાફી કરેલી અને તમે માનો છો કે અત્યારે તમે સારામાં નિષ્ણાંત થઈ ગયેલા છો? હવે નિષ્ણાંતની વાત તમે કરી તો આ લાઈન છે ને દરિયો છે, તમે જેટલું પી શકો ને એટલું પીવાય એના જેવી વાત છે.
આ દરિયો છે, આમાં જેટલું તમે શીખો, તમે ડેઈલી દરરોજ ને દરરોજ કાંઈ ને કાંઈ નવું જ શીખવાનું મળે છે. એમાં તમે સંપૂર્ણપણે પૂર્ણ થતા જ નથી, કારણ કે આ લાઈન જ એવી છે. બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે પહેલું ફંક્શન, મેં પહેલું ફંક્શન એક શ્રીમંત જ્ઞાતિ હતી લુહારની, અને એમાં શ્રીમંતમાં હું ફોટોગ્રાફ્સ કરવા ગઈ હતી. મારા ફાધરે એમ કીધું કે આ શ્રીમંતનું ફંક્શન છે, લેડીઝનું ફંક્શન છે, તો તું લેડીઝ છો તો તું જ જા. મેં પપ્પાને કીધું, મેં કીધું પપ્પા મને આ ફાવશે નહીં ફાવે, હું હજી એમ કે હજી શીખીને હજી 5-6 વર્ષ એમ કે 5-6 મહિના થયા છે, હું શીખીશ અને હું અહીંયા જઈશ ને કાંઈ પણ ખોટું થશે. ફર્સ્ટ ટાઈમ ગમે તે વસ્તુ કરી તો આપણે થોડુંક ડર તો હોય જ. તો પપ્પા કે કાંઈ વાંધો નહીં કે તું જા, કે હું બેઠો છું. કે પછી હું ગઈ હતી ત્યાં ફોટોગ્રાફ્સ લેવા, ત્યારે મને ઘણો બધો સારો રિસ્પોન્સ મળ્યો એમાં પહેલાં જ ફંક્શનમાં. એટલે મારી હિંમત વધારે ખુલી કે ના, હવે હું આ કામ કરીશ તો મને ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. એટલે પહેલું ફંક્શન મેં શ્રીમંતનું કરેલું હતું, અને તેમાં મેં, મને ખબર નહીં કે આમાં કેટલા ફોટોગ્રાફ્સ પડાય, તો હું એક હારે 10-12 રોલના ફોટોગ્રાફ્સ લઈને આવી હતી શ્રીમંતમાં. અને એ જે જે સામેની વ્યક્તિ હતી એને પણ ખૂબ એક્સેપ્ટ કર્યા, એ કે ભલે એ કે આટલા બધા ફોટા હોય નહીં પણ અમને ગઈમાં છે અને અમે બધા ફોટા અમે જ રાખશું, એ કે તમારે એકેય ફોટોગ્રાફ્સ કેન્સલ કરવાની છે. અને ત્યારે મને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો એમાં, ત્યારથી મારી હિંમત વધારે પડતી ખુલી ગઈ. એટલે પેલી વખત છે એ પ્રતિભાવ સારો મળે તો એટલે આગળ જવાની આગળ આપણને પ્રેરણા મળેલી. હા બરોબર છે. અને આમાં તમને સૌથી વધારે સપોર્ટ કોનો છે? મારા ફાધર અને મારા હસબન્ડનો. અને આ લાઈનમાં તમે એવું વિચારી રાખ્યું છે કે સફળતાના આ શિખર સુધી મારે પહોંચવું છે, આના કરતાં પણ હું વધારે સારું કરી શકું? હા, એ તો રીએ જ છે. જ્યારે હોય ત્યારે એમ થાય કે કંઈક આપણે નવું કરીએ, કંઈક નવું શીખીએ, કંઈક બીજા બધા ફોટોગ્રાફરો કરતાં કંઈક હું અલગ કામ આપું બધા કરતાં, તો જેનેથી આપણે આપણા ફંક્શન છે, આપણે આપણા જે માણસો આપણા રિલેટિવમાં જે આવતા હોય એ થોડા વધારે પડતા આવે, અને કંઈક નવું કરવાની આશા તો ખરી જ દર પદર. સંદેશ એક જ કે હિંમત હોવી જોઈએ, કારણ કે આમાં સારા પણ અનુભવ થાય અને ખરાબ પણ અનુભવ થાય. આમાં હિંમત એટલી હોવી જોઈએ કે આમાં અડધી રાત્રે તમારે કેમેરો લઈને તૈયાર રહેવાની તમારામાં શક્તિ હોય તો વધારે સારું રહે, કારણ કે દાંડિયા રાસ જેવી વસ્તુ છે એ તો રાત્રે જોવાની. તો રાત્રે તમે અત્યારે તો આ 12 વાગ્યા સુધીનું ને 10 વાગ્યા સુધીનું બધે આવી ગયું છે, પણ જ્યારે હું કુંવારા જે આ કામ કરતી પહેલાં, આ 2-5 વર્ષ પહેલાં જ્યારે આ નિયમ નહોતો ત્યારે રાતના 3 વાગે પણ દાંડિયા રાસ પૂરા થાય, 4 વાગે પણ પૂરા થતા. તો આપણામાં આવવા જવાની એટલી શક્તિ તો હોવી જોઈએ કે આપણે એકલા, કારણ કે દરરોજ તો કોણ આપણા ભેગું આવવાનું હોય, ત્યારે પણ હું એ જ રીતે કરતી કામ. એટલે લેડીઝને એ તો એમ કે એક જ વસ્તુ કે હિંમત હોવી જોઈએ તમારામાં, અને હું બધી રીતે સપોર્ટિંગ કરવા પણ માગુ છું. કોઈ પણ લેડીઝ એમ કે મારે આ ફોટોગ્રાફી લાઈન શીખવી છે તો હું પૂરેપૂરો સપોર્ટ દેવા માગું છું એને. એટલે